તો ગર્ભ પરીક્ષણ જે થઈ રહ્યું છે, ખાસ કરીને સમાજમાં સ્ત્રીઓનું સ્થાન હજુ કેટલા અંશે પહોંચ્યું છે, આ તમામ વિશે ચર્ચા કરવા ટીવીના સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે આર્ટિસ્ટ જયશ્રીબેન પરીખ, તેમના દીકરી છે પિંકીબેન પરીખ, અને આપણી સાથે છે રુઝાન ખંભાટા છે જે એક બિઝનેસ વુમન છે. આ ત્રણેય સાથે આપણે ચર્ચા કરીશું, પરંતુ હાલ તે પહેલા લઈશું એક બ્રેક. આજના જમાનામાં પણ જે રીતે ગર્ભ પરીક્ષણનું મહત્વ લોકોમાં જોવા મળી રહ્યું છે, ખરેખર ક્યાંક ક્યાંક એવું લાગી રહ્યું છે કે સમાજમાં સ્ત્રીનું સ્થાન હજુ જોઈએ તેટલું નથી. પુરુષ સમોવાળી સ્ત્રી બની હોવા છતાં પણ તેનું સ્થાન તો સમાજમાં તેની સમાન નથી થયું. આ તમામ બાબતો વિશે ચર્ચા કરવા આપણી સાથે છે જયશ્રીબેન, અને હું પહેલા પૂછવા માંગીશ, જયશ્રીબેન આપને શું લાગી રહ્યું છે કે સમાજમાં જે રીતે હાલ સ્ત્રી પુરુષની સમોવાળી બનીને ઉભી છે, છતાં ક્યાંક ને ક્યાંક મેન્ટાલિટી આપણને એવી જોવા મળે છે કે ના ભાઈ દીકરો હોવો જોઈએ દીકરી કરતા, અથવા તો પહેલા દીકરી જ હોવી જોઈએ, આ બાબતે આપનું શું કહેવું છે જયશ્રીબેન? હું તો એવું માનું છું કે જે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે એ જે લોકો કરે છે એ લોકો બહુ મોટું પાપ કરે છે, અને એનો જવાબ ઈશ્વરને આપવો જ પડે છે. એટલે જો થોડાક બી સારા વિચારો ધરાવતા હોય અથવા તો ધાર્મિક સંસ્કારો વાળા હોય તો એ સ્ત્રી ભ્રૂણ હત્યા હું તો કહું છું ક્યારેય ન કરવી જોઈએ. અને છોકરી જન્મે કે છોકરો, તમારા નસીબ પર છે. છોકરો ચોર લૂંટારું કે એવો નીકળ્યો તો તમે શું કરશો? છોકરી ઇન્દિરા ગાંધી કે એવી કોઈ મહાન વ્યક્તિ બને તો તમારું ભાગ્ય છે, અને તમારો ઉછેર એ બધું જ આમાં કામ કરી જાય છે. એટલે હું એમ માનું છું કે સ્ત્રી ભ્રૂણ હત્યા જે અત્યારે થઈ રહી છે એ તદ્દન ખોટી વાત છે, અને એ ન થવી જોઈએ. એના માટે રાજ્ય સરકાર બી ઘણા પ્રયત્ન કરે છે, પણ હજુ જો એનું જે રિઝલ્ટ આવવું જોઈએ એ નથી આવી રહ્યું. એટલે એના માટે હજુ આપણે જાગૃત કરવાની વધારે જરૂર છે. આપણા જેમ આ લોકો તમે અત્યારે જે પ્રયત્ન કરી રહ્યા છો એ બહુ જ સારો પ્રયત્ન છે. પણ સર પિંકીબેન છે તમારા એક ને એક દીકરી છે, તમને ક્યારે એવું લાગ્યું છે કે ના મારે દીકરો પણ હોવો જોઈતો હતો? મને તો એ વાત ના મારે એક દીકરી જ છે. મને એ વાતનો કાયમ સંતોષ છે કે સારું છે કે મારે એક દીકરી છે, દીકરો નથી. કારણ કે દીકરાને વહુ સાથે રહેવાનું અત્યારના જમાનામાં થોડું અઘરું પડે છે. બંને પાર્ટી સારી છે, મા બાપ બી સારા હોય છે, છોકરોને વહુ પણ સારા હોય છે. એમ છતાંય દીકરાને વહુ સાથે જે એડજસ્ટમેન્ટ કરવું પડે છે એના કરતાં દીકરી એટલી લાગણીશીલ હોય છે. બીજું એ કે દીકરીને કહેવાય છે કે લક્ષ્મી, સાચે જ દીકરી લક્ષ્મી છે. જેમ કે મને પિંકી જ્યારે આવી ત્યારથી જ મારો, હું એમ માનું છું કે ત્યારથી મારો સખત ઉદય થયો. અને આવા મારા ઘણા બધા મિત્રો બી છે કે જે લોકોને પહેલી દીકરી આવી, પહેલી આવી કે બીજી આવી એનું કંઈ એ નથી, પણ દીકરી આવે તો હું એમ માનું છું કે લક્ષ્મી આવી એ સાર્થક ગણાય. રુઝાનબેન આપનું આ બાબતે શું કહેવું છે? આપે પણ સારી સિદ્ધિ મેળવેલી છે, પ્રતિષ્ઠિત બિઝનેસ વુમન કહી શકાય, પણ શું તમને ક્યારે એવું ફીલ થયું છે કે ના મારા માતા પિતાએ મને એક દીકરાની જેમ ઉછેર કર્યો છે, અથવા આ બાબતે આપનું શું માનવું છે કે જે રીતે સ્ત્રીઓનું સ્થાન હજુ ક્યાંક ને ક્યાંક નીચું જોવા મળી રહ્યું છે, હજી મેન્ટાલિટી નીચી જોવા મળી રહી છે, આપનું શું કહેવું છે? સી ફર્સ્ટ બેને જે કહ્યું કે તમારા નસીબ પર દીકરા દીકરી છે, નસીબ જોડે ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇટ્સ અ ક્રોમોસોમ ડીએનએ ક્રોમોસોમ ફંક્શનાલિટી, એટલે જે ફાધર નો ક્રોમોસોમ ઇટ ડિસાઇડ્સ કે છોકરી છે કે છોકરો છે, એક્સ ને વાય. એટલે નસીબ જોડે એક ફાધર પર ડિપેન્ડન્ટ છે કે જેને એના વાઇફ ને છોકરો આવે છે કે છોકરી આવે છે. સો લેટ્સ કરેક્ટ ઓન ધેટ. સો ફાધર ઇઝ મોર રિસ્પોન્સિબલ ધેન અ વુમેન ફોર ધ બર્થ ઓફ અ ગર્લ ચાઇલ્ડ ઓર અ મેલ ચાઇલ્ડ ઓર અ ફિમેલ ચાઇલ્ડ. તમારો જે ક્વેશ્ચન હતો, હું મારા ઘરમાં બે બહેનો ને એક ભાઈ, મારો ભાઈ મોટો, બીજી બેન ને ત્રીજી હું બી બેન, એટલે અમારે એવું નહોતું. હવે મારા ભાઈ ને બી ત્રણ દે, તો અમે જયારે કોઈ પૂછે કેટલા, મારા ભાઈ ને પૂછે ભાભી ને પૂછે કેટલા, તો કે અમારા ત્રણ, બે દીકરી ને એક દીકરો, એટલે બાય ડિફોલ્ટ એ લોકો સમજે કે દીકરો એટલે સૌથી નાનો હશે. તમે કે ના દીકરો તો વચ્ચે વાળો છે, દીકરી સૌથી નાની છે, એટલે યુ નો દેટ ઇઝ ધ માઇન્ડસેટ. હવે તમે જે કહ્યું કે અમારા ઘરમાં બી અમે એને બધાને ઓન લેવલ પ્લેટફોર્મ મોટા કર્યા, એવું નહીં કે આ દીકરો એટલે કે દીકરી અલગ, અગર જે દીકરીઓ માટે રૂલ્સ હતા એ દીકરા માટે રૂલ્સ હતા. અને એટલે યુ નો વિથ ધીસ અપબ્રિંગિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તમે અહીંયા જે પ્રોગ્રામનું નામ રાખ્યું હે મા, આઈ વુડ રાધર સે કે લેટ અસ કોલ્ડ હે બાપ,
કારણ કે બાપ કેટલા માટે, કારણ કે ઇટ ઇઝ અ ફાધર્સ રોલ એન્ડ અ ફાધર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી કે એ એના ફેમિલીને કેવી રીતે મોટો કરે છે, કારણ કે એ ફેમિલીનો મેન છે. હવે અત્યારે આજે જે બધું આપણે જોઈ રહ્યા છીએ ફિમેલ પ્રેઝન્ટ, આપણે જે વાત કરી બાપની, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ત્રી ઘણી વખત એવી મેન્ટાલિટી ધરાવતી હોય છે કે ના, મારે તો પેલા દીકરો જ આવવો જોઈએ. આવી મેન્ટાલિટી ઘણી વખત સ્ત્રીની પણ હોય છે કે જે પોતાની દીકરીને ધુતકારે છે, અથવા તો ના, મારે દીકરી ના આવી જોઈએ પહેલા. ના ના, મેં જોઈ નથી. સ્ત્રીઓ જોવા મળતી હોય છે, જોઈ છે, જેટલી સ્ટોરીઝ મેં સાંભળી છે, લેટ મી કમ્પ્લીટ, જેટલી સ્ટોરીઝ મેં સાંભળી છે એ સ્ટોરીઝ એમ કહેવામાં આવે છે કે આઈધર ફેમિલી પ્રેશર્સ, કારણ કે કદાચ મે બી ધ સાસુ સેસ કે ના, અમારે તો પહેલા દીકરો જોઈએ, મે બી ધ ફેમિલી પ્રેશર પ્લેઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અધરવાઇઝ મેં એવું, આઈ ડોન્ટ થિંક સો, વોટ માય માય એક્સપિરિયન્સ ટેલ્સ મી કે કોઈ માં કહે કે ના, અમારે દીકરો જોયો છે અને દીકરી નથી જોતી. કારણ કે હવે બધી માઓને ખબર છે, પેલી સ્ટોરી જ છે ને કે છોકરો પરને તો વાઈફ નો થઈ જાય, પણ દીકરી હોય તો જિંદગીભર દીકરી રહે. સો યુ નો, સો એવરી મધર નોઝ દેટ, એન્ડ ઇફ યુ કોલ ઓફ ઇક્વેલિટી ઓર ઇફ યુ કોલ ઓફ ધ સોસાયટી રાઈટ નાવ, અને જે આપણે ગવર્મેન્ટે જે રીતે આપણે બહેનોને ઇનફ ઇક્વલ રાઇટ્સ આપ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે ધ સોસાયટી ઇઝ નોટ વોકન અપ. મારા અત્યારે એ કેવું છે, તમે ડ્યુ રિસ્પેક્ટ અગેન, તમે કહેશો કે એને દુનિયામાં પાપ કર્યું ને ભગવાન એને પેલું વોટ એવર, એ બધું પછીની વાત છે. તો ટેરરિઝમ બી ના આવતો ને કશું, બધું 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 સુખી સંસાર, એટલે એ બધું આપણે ભગવાન અત્યારે વિચારણ વચ્ચે ના પાડીએ. જે છે આપણે કરવાનું છે એઝ અ સોસાયટી, આપણે એટલે આજે સારું છે આપણે બહેનો બેઠા છે, પણ આઈ વુડ વિશ કે ભાઈઓ બી જોડે ઇન્વોલ્વ થાય. ભાઈઓ બેસીને જ્યારે ભાઈ બોલશે, યા ભાઈઓની એવી સમિતિ હોવી જોઈએ, એટલે બસ સૌથી પહેલા ભાઈઓની મેન્ટાલિટી બદલાવવી, ભાઈઓની સમિતિ હોવી જોઈએ કે જેમાં એમાં એ લોકો ડિસ્કસ કરે, યા ભાઈઓ વચન લે કે આપણે ભ્રૂણ હત્યામાં યા આપણે એક કશું નહીં, કારણ કે ડોક્ટરો ક્યારે ભ્રૂણ હત્યા કરે છે, યા સોનોગ્રાફી જ્યારે કોઈક આવે છે લોકો પાસે. એટલે જેટલું પેલું ઇટ્સ લાઈક ધેટ કે પૈસા આપવો બી ગુનો છે ને પૈસા લેવો બી ગુનો છે, એટલે બંનેનો ગુનો છે. એટલે કમિંગ બેક ટુ યોર બેઝિક પોઈન્ટ, વી વિલ હેવ ટુ અવેકન ધ સોસાયટી. હવે આપણે કઈ રીતે અવેકન સોસાયટી કરીએ છીએ, એ રીતે કરીએ છીએ કે ભાઈ રેશિયો ઓછો છે એટલે હવે આપણે છોકરાઓ પરણી ના શકશે, તો એ બી ધેટ્સ નોટ અ બેડ અવેકનિંગ, ઇટ્સ અ પોઝિટિવ અવેકનિંગ એટલીસ્ટ. કારણ કે જે અત્યારે પટેલ સમાજો બીજા સમાજની છોકરીઓ લાવે છે, સો ધેટ ઇઝ અ પોઝિટિવ અવેકનિંગ. બટ વોટ આઈ વોન્ટ ટુ સે કે જેટલા મેલ મેલ સોસાયટી, આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ કે ઇફ ધ મેલ સોસાયટી ગેટ્સ ઇન્વોલ્વડ ઇન ઇટ, ઇફ ધે ટુકમાં પુરુષોમાં ખાસ જાગૃતતાની જરૂર છે. પિંકીબેન, આપનું શું કહેવું છે? આપને પણ એક દીકરી છે, આપને ક્યારે એવું લાગ્યું છે કે ના, મારે દીકરી કરતા દીકરા દીકરો પહેલા હોવો જોઈએ? તો